અને ઇતિહાસ રાણી રાણકદેવી સાથે જોડાયેલી છે। પ્રવાસન વિભાગે રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ ગણાવતા કેશોદ રાજપૂત યુવા સંઘે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો। કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા નાયબ કલેક્ટર જૂનાગઢને આવેદનપત્ર પાઠવી જૂનાગઢ ઉપરકોટમાં આવેલ મહારાણી રાણકદેવીના મહેલને પ્રવાસન વિભાગ દ્વારા જુમ્મા મસ્જિદ સાથે જોડી સોરઠની સંસ્કૃતિને લાંછન લગાડનાર પ્રવૃત્તિ ગણાવી ભૂલ સુધારી રાજપૂત સમાજની ગરિમા જાળવવા અપીલ કરી છે। કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘે રજૂઆત કરી હતી કે કાઠિયાવાડમાં ચુડાસમા રાજવંશની શરૂઆત ઈસવીસન 875થી શાસન હતું અને 700 વર્ષના હિન્દુત્વના પ્રતિક સમાન શાસનમાં ઉપરકોટનો કિલ્લો અડીકડી વાવ નવગણ કુવો રાણકદેવી મહેલ ખાપરા કોડિયાના ભોયરા હાલમાં પણ હયાત છે અને હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્ય કળાના બેનમૂન નમૂના રૂપ પ્રસિદ્ધ છે જેના આધાર પુરાવા ઇતિહાસમાં અને સાહિત્ય તેમજ લોક સાહિત્યમાં ઉપલબ્ધ છે। કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજા રજવાડાઓથી ભરપૂર રાજપૂત સમાજના ઇતિહાસમાં છેડછાડ કરી ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। કેશોદ રાજપૂત યુવા સંઘ સહિતના આગેવાનો દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપી માગણી કરી છે કે જૂનાગઢ ઉપરકોટમાં રાણી રાણકદેવી મહેલ સાથે જુમ્મા મસ્જિદનું બોર્ડ પ્રવાસન વિભાગ દ્વારા લગાવવામાં આવેલું છે તે દૂર કરી માત્ર ને માત્ર રાણકદેવી મહેલ દર્શાવવામાં આવે। લગભગ એકાદ મહિનાથી ઉપરકોટનો જે કિલ્લો છે ઐતિહાસિક કિલ્લો છે અને એ કિલ્લાનું સ્થાપન અને ઇમારત આખી જે ઊભી છે અત્યારે સરકારશ્રી દ્વારા એને રિનોવેશન કરીને જે તે સ્થિતિમાં પાછી લઈ આવવાની એક પ્રક્રિયા ચાલુ થઈ છે અને રાજ્ય સરકારે ખૂબ સારા પ્રમાણમાં એમાં પૈસા ફેડવા છે। પણ છેલ્લા 10 દિવસથી વોટ્સએપના માધ્યમથી અને ત્યાં જે ફોટાઓ લગાવેલા છે અને બોર્ડો લગાવેલા છે એની અંદર રાણકદેવીનો જે રાજમહેલ છે મહેલ છે એની અંદર એક બીજું નામ જોડવામાં સાથે આવ્યું છે જે મુસ્લિમ નામ છે। સમયાંતરે જ્યારે રાનો અહીંયા રાજ હતું એના પછી આક્રમણકારીઓ ત્યાં આવીને મુસ્લિમ સમાજનું રાજ ત્યાં સ્થાપિત થયું અને મુસ્લિમ સમાજે ત્યાં પોતાના નામો સ્થાપિત કરેલા હતા। હવે એ સમાજનું ત્યાં રાજ નથી અને રાનું પણ રાજ નથી, પણ ઇતિહાસમાં જે લખાયેલું છે તો ઇતિહાસમાં જે લખાયેલા નામો છે એ જ રાખવા જોઈએ, નહીં કે આક્રમણકારીઓ જે નામ લખેલા છે એ સ્થાપિત ન કરવા જોઈએ। એને અનુસંધાને કેશોદ તાલુકો રાજપૂત સમાજ વતી આજે નામદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ અંગે ઘટતું કરવા અને યોગ્ય કરવા આવેદનપત્ર। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જય સૌરાષ્ટ્ર નેટવર્ક, જૂનાગઢ।